નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રતિભાવોનો એક નવો વર્ગ પેદા થશે. હવે લેખકો તથા દાર્શનિકોનો એક નવો વર્ગ પેદા થશે. તે પોતાની પ્રતિભાના બળે એકલા જ વિચારવાનો અને લખવાનો પ્રયત્ન કરશે. તેમને તેમના ઉદ્દેશ્યમાં મદદ મળશે, મગજના દ્વાર ખુલતા જશે અને તેમને આજે શું લખવા યોગ્ય છે તે સમજાતું જશે અને તેઓ માત્ર એ જ લખશે. શું શ્રીમંત લોકોની મદદ વગર આજના પુસ્તક વિક્રેતાઓનો તગડો નફો મેળવવાની માંગણી પૂરી કર્યા વગર એવું થઈ શકે ખરું કે લોકો માટે ઉપયોગી સાહિત્ય પડતર કિંમતે છપાય અને ઘેર ઘેર લોકો સુધી પહોંચી શકે? મને વિશ્વાસ છે કે આ કામ અશક્ય નથી. સમય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે રસ્તો શોધી કાઢશે અને છવાયેલા અંધકારમાં કોઈ ચમકતા તારાનો પ્રકાશ દ્રષ્ટિગોચર થશે. દાર્શનિકો તથા વૈજ્ઞાનિકો બંને એ તરફ વળશે. બંને એક ખાણોમાંથી એવા રત્નો નીકળશે કે જે ગૂંચવાયેલી સમસ્યાઓને ઉકેલવામાં આશ્ચર્યજનક ફાળો આપે. આવી પરિસ્થિતિઓ પેદા કરવામાં મારો પણ ફાળો હશે. પછી ભલે તે પરોક્ષ હોવાના કારણે લોકો તેને અત્યારે જોઈ કે સમજી ના શકે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, જુલાઈ 1984. મિત્રો, વેદોનો આ દિવ્ય સંદેશ, યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ આપણી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ સંદેશ છે, નવો ઓડિયો છે. તો આપ સૌને આ સંદેશને જન જન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એવી અપેક્ષા છે. જય ગુરુદેવ.